ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર પીવાઈ રહ્યો છે, વેચાઈ રહ્યો છે અને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂના કડક અમલ માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાંથી ભારતીય બનાવટનો દારૂ વારંવાર ઝડપાઈ રહ્યો છે. ત્યારે પાંથાવાડામાં બનાસકાંઠા LCB અને પાંથાવાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાછડાલ ગામની સીમમાંથી એક ફ્રોડ કારમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટનું વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ કિંમત ₹71,200 અને ગાડી સાથે કુલ કિંમત ₹1,73,700ના મુદ્દામાલ સાથે બનાસકાંઠા LCB પોલીસે પકડી પાડ્યો હતો. સમગ્ર વિગત એવી છે કે પાંથાવાડાના વાછડાલ ગામ નજીક જિલ્લા LCB અને પાંથાવાડા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે જઈ રહેલી ફ્રોડ કારમાં શંકા ગઈ હતી અને આ કાર રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. જો કે કારમાં બેઠેલ એ ઈસમ અને કાર ચાલક તકનો લાભ ઉઠાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જ્યારે કાર ચાલકની બાજુમાં બેઠેલો ચંદુભા નાનસિંહ ઠાકોર નામનો ઈસમ ઝડપાઈ ગયો હતો. ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ફરાર કાર ચાલક અને અન્ય ઈસમને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.